આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતાં વધુ દુરુપયોગ થઈ રહ્યો છે. પોલીસથી બચવા બુટલેગરો તો હવે જીપીએસ અને જામરનો ઉપયોગ કરતા થઈ ગયા છે, ત્યારે જુગાર રમવાની કેટમાં પણ સેન્સર આવી ગયું છે. હા હા, વાત બિલકુલ સાચી છે. હવે જુગાર રમવામાં પણ 100% જોખમ છે. જુગાર રમતા જુગારીઓનો તમામ કંટ્રોલ જુગાર રમાડનારના હાથમાં હોય છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જુગારધામ ચાલતું હતું અને આ બાતમી અમદાવાદ પીસીબીને મળતા અહીં મોડી રાત્રે રેડ કરવામાં આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં આવેલ સરદાર પેટ્રોલ પંપની સામેના એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હતો, જ્યાંથી 12 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. આ જુગારીઓ પાસેથી રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 9.20 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે પોલીસને એવું ડિવાઇસ મળ્યું હતું જેને જોઈ ખુદ પોલીસ અને જુગાર રમતા જુગારીઓને પણ ચોંકાવી દીધા હતા. 500 રૂપિયાના બંડલની અંદર બેટરી સંચાલિત ડિવાઇસ મૂકવામાં આવ્યું હતું, જે નોટોને કાપીને અંદર ફિટિંગ કરવામાં આવ્યું હતું. બહારથી કોઈને પણ આ 500 રૂપિયાની નોટનું બંડલ જ દેખાતું હતું, પરંતુ આ ડિવાઇસ મોબાઈલ સાથે કનેક્ટ હતું. કેટના પાનાને આ ડિવાઇસથી સ્કેન કરવામાં આવતા હતા. ત્યારબાદ જ્યારે બાજી રમવામાં આવે ત્યારે જે વ્યક્તિ પત્તું ઉપાડે તે પત્તું ક્યું છે તે જુગાર રમાડનારના કાનમાં ભરાવેલા ઇયરપ્લગમાં સંભળાવતું હતું. જુગારી ગમે તે કરે પણ તેને જીતાડવો કે હરાવો એ તમામ કંટ્રોલ અહીં જુગાર રમાડનાર પાસે જ હતો. આ ચોંકાવનારી બાબત સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ પીસીબીએ સ્થળ પરથી 3.30 લાખ રૂપિયા રોકડા, દાવ પર લાગેલ રોકડ રૂપિયા 25,090,000 મત્તાના 10 નંગ મોબાઈલ અને 1 લાખ રૂપિયાનું કેટ સ્કેનર અને 10 લાખની મત્તાના વાહનો સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પીસીબીએ બાતમીના આધારે અંદર બહાર જુગાર રમતા 10 લોકો છે તેમને પકડી લેવામાં આવ્યા છે. શિવશક્તિનગર જે બીઆરટીએસ બસ છે તેની સામેની સાઈડ જે કર્ણાવતી ડુપ્લેક્સ છે ત્યાં 4માળ ઉપર જે આ જુગાર છે તે રમવામાં આવતો હતો અને પીસીબીને બાતમીના આધારે રેડ કરતા જે પત્તા સાથેના જે પાના સાથેના જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે આ પૈસાનું બંડલ દેખાય છે એક ગેજેટ છે કે જેની અંદર જે જીપીએસ સિસ્ટમ જેવી આખી સિસ્ટમ બેટરીથી ઓપરેટ કરવામાં આવે છે. આ સિસ્ટમના આધારે જે પત્તા હોય છે તેની અંદર જે આજુબાજુ જે રમવાવાળા લોકો હોય છે તેમને કઈ બાજી છે તે ખ્યાલ આવે તેના માટેનું આખું આ ગેજેટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ મોબાઈલ ફોન છે, એક દ્રષ્ટિએ દેખીએ તો એવું લાગે કે જાણે મોબાઈલ ફોન છે, પરંતુ આ પણ એક પ્રકારનું ગેજેટ છે કે જેમાં સ્કેનર કહી શકાય આને. અને આ જે ફોનની જે આ બાજુમાં જે તમે જોઈ શકો છો કે આ જે કેમેરાનું જે કામ છે જે સ્કેનરનું કામ છે કે જે કરતો હોય છે અને પત્તાને સ્કેન કરીને જે બાજુવાળાની બાજી કઈ છે તે જાણી શકાય તેના માટેનું જે આખું આ ગેજેટ છે તે વસાવવામાં આવ્યું હતું. એટલે કે કહી શકાય કે એક નવી એમઓ છે કે જે આખી પીસીબી દ્વારા રેડ કરીને પકડવામાં આવેલી છે. 10 લોકો છે કે જે અહીંયા આગળ જે આ જુગાર રમતા હતા અને તેમને ઝડપી લેવામાં આવેલા છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ ગેજેટ છે, આ ગેજેટ ક્યાંથી લાવવામાં આવ્યું છે, કોની જોડેથી લાવવામાં આવ્યું છે અને કેટલા રૂપિયામાં લાવવામાં આવ્યું હતું. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.